ચાલો છેલ્લે આપણે લેન્સના સંયોજન અને એની સમતુલ્ય કેન્દ્ર લંબાઈ વિશે વાત કરી હતી. ત્યાર પછી ઉદાહરણ 9.9 એનસીઆરટી ટેક્સ્ટબુક તમને કીધું છે કે આકૃતિમાં દર્શાવેલા લેન્સના સંયોજન માટે પ્રતિબિંબનું સ્થાન મેળવો. લેન્સનું સંયોજન તો છે, પણ કુલ કેન્દ્ર લંબાઈ કે પરિણામી કેન્દ્ર લંબાઈ કે અસરકારક કેન્દ્ર લંબાઈ શોધવાની નથી કીધી, તમને પ્રતિબિંબનું સ્થાન શોધવાનું કીધું. પ્રતિબિંબનું સ્થાન એટલે V, અંતિમ પ્રતિબિંબ એમ. અને લેન્સ માટે હંમેશા દાખલા હોય કે થિયરી હોય કઈ રીતે સોલ્વ થાય, તો મેં તમને કીધું હતું. એક જ લેન્સ હોય, એક જ લેન્સ આપેલો, તો પહેલી સપાટી માટે વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતર, પછી બીજી સપાટી માટે વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતર, કમ્પ્લીટ. એક કરતા વધારે લેન્સ હોય તો પહેલા લેન્સ માટેની જે વસ્તુ હોય એનું જે પ્રતિબિંબ મળે એ પ્રતિબિંબ બીજા લેન્સ માટે વસ્તુ, બરાબર. એવી જ રીતે એક લેન્સ હોય ત્યારે પણ આપણે કીધું હતું કે માત્ર પહેલી સપાટી માટે વસ્તુ અને પ્રતિબિંબ અંતર, અને પહેલા માટે જે પ્રતિબિંબ મળે એ જ પ્રતિબિંબને બીજા માટે વસ્તુ લઈ લેવાની, બરાબર છે. તો આપણે આવી રીતે ગણતરી કરતા, આમાં પણ એવી જ રીતે ગણતરી કરશું. લેન્સ કીધું છે તો લેન્સના ટોટલ સૂત્ર તમારી પાસે છે જ, માઇનસ વન અપન યુ પ્લસ વન અપન વી બરાબર ઇટા ટુ માઇનસ ઇટા વન છેદમાં ઇટા વન, કૌંસની અંદર વન અપન આર વન માઇનસ વન અપન આર ટુ. પાતળા લેન્સનું સૂત્ર, પછી લેન્સ મેકર્સનું સૂત્ર, બાકીનું બધું એમ નામ, પછી લેન્સનું સૂત્ર, બરાબર છે, અને છેલ્લે પાવરનું સૂત્ર. આટલા સૂત્ર આપણી પાસે લેન્સ માટેના હયાત છે. તો ભાઈ લેન્સનો દાખલો છે, સંયોજને કીધું છે, તો સંયોજન માટે ઉલટા એફનો બધાયનો સરવાળો આવે, બરાબર છે. પરંતુ તમને કેન્દ્ર લંબાઈ, કુલ કેન્દ્ર લંબાઈ શોધવાનું નથી કીધું, એટલે આ સૂત્ર તો નહીં જ આવે. એટલે આટલામાંથી સૂત્ર આવશે, કયું સૂત્ર વાપરશો ચેક કરો. જો પહેલો લેન્સ છે તો પહેલા લેન્સ માટે વસ્તુ અંતર ખબર છે, દાખલા કેવી રીતે ગણવાના હોય, જે લેન્સ જેટલા એક કરતા વધારે લેન્સ હોય તો પહેલા લેન્સ માટે વસ્તુ, એના માટે પ્રતિબિંબ, પહેલાનું જે પ્રતિબિંબ મળે એ પ્રતિબિંબ બીજા લેન્સ માટે વસ્તુ, બરાબર છે. બીજા લેન્સ વડે જે પ્રતિબિંબ મળે એ પ્રતિબિંબ ત્રીજા લેન્સ માટે વસ્તુ, અને ત્રીજા માટે જે અંતિમ પ્રતિબિંબ મળે એ આપણો જવાબ થઈ જાય. ત્રણ જ લેન્સ છે, કમ્પ્લીટ. સમજાણો અર્થ? ચાલો તો આપણે ગણતરી કરતા જઈએ. હવે હું આ કાઢી નાખું, તમને મોઢે આવડવું જોઈએ. વસ્તુ અંતર, કેન્દ્ર લંબાઈ ને વી, યુ વી અને એફ, બીજું કંઈ આપેલું જ નથી, એટલે લેન્સનું સૂત્ર જ ઉપયોગમાં લેવાશે. ક્લિયર થઈ ગઈ બાબત? પરંતુ દાખલો કઈ રીતે સોલ્વ થાય એ ખબર પડવી જોઈએ. ચાલો ગણતા જઈએ. ચાલો લેન્સ એક માટે, પેલા લેન્સ ની વાત કરું છું, આ લેન્સ માટે, એના માટે યુ ખબર છે, હા, માઇનસ 30 સેન્ટીમીટર. કેમ માઇનસ? હવે તમને ખબર પડવી જોઈએ, વસ્તુ જે બાજુ એ બાજુ માઇનસ, એ સિવાયની વિરુદ્ધ સાઈડ શું લઈ લેવાનું હોય, પ્લસ, બરાબર છે. આ માઇનસ. ચાલો ત્યાર પછી વી, વી તો ખબર નથી. ત્યાર પછી એફ, એફ પ્લસ 10 સેન્ટીમીટર. ચાલો કયું સૂત્ર, બધું સેન્ટીમીટરમાં છે એટલે આપણે ચેન્જ નથી કરતા. ચાલો માઇનસ વન અપન યુ પ્લસ વન અપન વી બરાબર વન અપન એફ, જે શોધવાનું છે એ ઓટોમેટિક મળશે. પ્લસ માઇનસ યુ, યુ છે માઇનસ 30 પ્લસ વી, વી એમના એફ, એફ આપેલા છે પ્લસ 10. ચાલો તો મારે વી શોધવા છે, તો વી ને કરતા કર દઉં, તો વન અપન વી બરાબર આ એમના આ પદને આ બાજુ લઈ, આ ઓછે ઓછે પ્લસ તો થઈ ગયા જ છે, એને પાછો આ બાજુ લાવીશ તો માઇનસ થઈ જશે. એકના છેદમાં 10 માઇનસ એકના છેદના 30, ક્લિયર. ઓછે ઓછે પ્લસ, પાછા આ બાજુ લેતો આવ્યો માઇનસ. ચાલો આ પસાદરૂપ 30 એકા 30 માઇનસ 10 એકા 10 છેદમાં બંનેનો ગુણાકાર 30 10 300, આ વન અપન વી મળ્યા, બરાબર. તો વન અપન વી બરાબર કેટલા થઈ જશે, 20 છેદમાં 300. એક એક ઝીરો કેન્સલ, બરાબર છે. ઉલટાવી નાખી, વીના છેદમાં એક નહીં લખું તો ચાલશે, 30 ભાંગ્યા 2 એટલે થઈ ગયું 15, એટલે આપણો જવાબ મળ્યો વી બરાબર પ્લસ 15 સેમી. પ્લસ મળ્યા, આનો અર્થ શું ગણવાનો, પ્લસ 15 મળ્યા એટલે પ્લસ મળે છે એટલે વસ્તુની વિરુદ્ધ બાજુ, એટલે આ બાજુ 15 સેમી અંતરે
આનું પ્રતિબિંબ મળે છે. કેટલા અંતરે? 15 સેમી. એટલે અહીંયાથી 15 સેન્ટીમીટર કેટલું થાય? જો તો 5 સેમી આ તો છે જ, 10 સેમી આ, એટલે સીધું 15 સેમી અહીંયા જ ક્યાંક થતું હોય. એટલે આ લેન્સ વડે જે પ્રતિબિંબ મળે એ અહીંયા મળ્યું, આનું પ્રતિબિંબ આ જગ્યાએ. આપણે એ કઈ મહત્વ નથી આકૃતિમાં દોરવાની જરૂર નથી, આ તો એટલા માટે લખ્યું કે તમને ખબર પડે. હવે આપણે શું કરવાનું? પહેલાનું જે પ્રતિબિંબ હોય એ બીજા માટે વસ્તુ. હવે લેન્સ બે ની વાત કરી છે, તો લેન્સ બે માટે લેન્સ એક નું પ્રતિબિંબ વસ્તુ બનશે અથવા વસ્તુ તરીકે કાર્ય કરશે અથવા તો આભાસી વસ્તુ તરીકે કાર્ય કરે, જે લખો તે. સમજાણો અર્થ? તો હવે આપણે લેન્સ બે ની વાત કરી, લેન્સ બે માટે, લેન્સ બે માટેની વાત કરી. ચાલો લેન્સ બે માટે હવે બધી વસ્તુ ડેટા લખનાર, યુ વી અને એફ. લેન્સ બે માટે યુ કેટલા થાય? છે લેન્સ ની વાત કરો, ત્યાંથી અંતર ગણવાનું હોય. આ લેન્સ થી વાત કરું છું, વસ્તુ તો આ જ થાય, પણ આ અંતર કેટલું થાય? આના માટે તો 10 જ થાય, દેખીતું જ છે. ક્લિયર થયું? 15 નું થાય. સાહેબ તમે થિયરીમાં કહેતા હતા ગમે ત્યાંથી અંતર માપી, એ ભાઈ તો એકદમ પાસ પાસે હોય ત્યારે હું અહીંયાથી માપું, અહીંયાથી માપું, કાંઈથી તો ચાલે. આ પાસ પાસે નથી, છૂટા છૂટા છે જુઓ, એટલે ગમે ત્યાંથી ન ચાલે. હું જે લેન્સ ની વાત કરું ત્યાંથી જ ગણવા પડે. આ લેન્સ માટે વસ્તુ, તો આ લેન્સ ની વસ્તુ આ થઈ, અહીંયાથી અહીંયા સુધીનું અંતર શું લેવાનું થાય? 10 સેન્ટીમીટર વસ્તુ અંતર. એટલે યુ થઈ જશે પ્લસ 10 સેન્ટીમીટર. વી ખબર નથી, એફ ભાઈ જો અંતર ગોળ છે અને અહીં નિશાની સહિત જ આપેલું છે માઇનસ 10 સેન્ટીમીટર. અહીંયા જો બહિર્ગોળ હતો એટલે પ્લસ જ આપ્યા હતા, પ્લસ જ છે. અંતરગોળ હોય તો માઇનસ થાય, બહિર્ગોળ હોય તો પાસા પ્લસ. આ એફ આપેલી છે કેન્દ્ર લંબાઈ, બરાબર. ચાલો હવે અહીંયા પ્રશ્ન ન થવો જોઈએ, સાહેબ આ બાજુ વસ્તુ છે તો આ બાજુનું ઋણ માઇનસ. એક એક દાખલામાં એક જ બાજુ સંજ્ઞા પદ્ધતિનો ઉપયોગ કરો, મતલબ મેઇન વસ્તુ આ છે તો આ બાજુના માઇનસ રાખો, આ બાજુના પ્લસ. ક્લિયર થઈ ગયું? ઓકે ચાલો. તો કઈ સૂત્ર ફરીથી? માઇનસ 1/u પ્લસ 1/v બરાબર 1/f. ચાલો માઇનસ યુ, યુ એટલે છે પ્લસ 10, વી શોધવાના છે એમને, એફ એફ છે માઇનસ 10. ચાલો આ 1/v શોધવા છે, તો આ માઇનસ છે એને આ બાજુ લઈ જાઓ પ્લસ, એટલે અહીંયા તો માઇનસ 1/10 તો હતા જ, આ માઇનસ આવ્યા આ બાજુ પ્લસ થઈ ગયા 1/10. જો 1/10 પ્લસ અને 1/10 માઇનસ, થઈ ગયું પદ 0, બરાબર છે. ઉલટાવી નાખું, v ના છેદમાં કઈ નહીં લખું, ચાલશે અહીંયા 1/0 કહેવાય, કારણ કે છેદમાં 1 તો કહેવાય જ. કોઈ પણ ના છેદમાં 0 એટલે અનંત સેન્ટીમીટર. અનંત મળ્યું સાહેબ? આ તો ભાઈ ડાયરેક્ટ ખબર પડે એવી હતી, આ તો આપણું ધ્યાન નહોતું, તમારું ધ્યાન નહોતું કે ભાઈ લેન્સ માટે જો તો માઇનસ 10 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ છે, મતલબ કેન્દ્ર લંબાઈ ઉપર જ વસ્તુ હતી. જો 10 સેમી કેન્દ્ર લંબાઈ, એફ ઉપર જ વસ્તુ હોય, એફ ઉપર વસ્તુ હોય તો જવાબ હંમેશા અનંત જ મળે. પ્રતિબિંબ ક્યાં મળે? અનંત અંતરે. કમ્પ્લીટ? એટલે અનંત અંતર કઈ બાજુ? આ બાજુ વસ્તુ છે તો અનંત અંતર આ બાજુ મળે, જો વસ્તુ આ બાજુ હોત તો અનંત અંતર આ બાજુ થાત. સમજાઈ ગયું? આમ બીજા લેન્સ વડે પ્રતિબિંબ અનંત અંતરે ડાબી બાજુ મળશે. અહીંયા છે કિરણો, એટલે કિરણો આમ આવે છે તો આમાં માયલા જાય અનંત અંતરે. ક્લિયર? આ બાજુ એફ છે તો આમાંથી કિરણો નીકળે, આ માયલા જાય અનંત અંતરે, આ બાજુ તો આ માયલા જાય. ક્લિયર થઈ ગયું? એટલું ડાબી બાજુ મળશે. ચાલો એ જે હોય તે, એના એટલે કઈ લખવાની જરૂર નથી, આ તો આપણે લખ્યું કે અનંત અંતરે તો તમને ખબર. ચાલો હવે લેન્સ 3 ની વાત કરી. ચાલો લેન્સ 3 માટે વસ્તુ કોણ થાય? લેન્સ 2 માટે જે પ્રતિબિંબ મળ્યું હોય એ લેન્સ 3 માટે વસ્તુ. લેન્સ 2 માટે પ્રતિબિંબ આમ મળ્યું, આમ અનંત અંતરે. આઈ લેન્સ 3 માટે લેન્સ 2 નું પ્રતિબિંબ વસ્તુ બનશે. ચાલો
તો હવે લેન્સ ત્રણ માટે આપણે ગણતરી કરી, લેન્સ ત્રણ માટે યુ, હવે લેન્સ ત્રણ આ થઈ ગયો. હવે આના વડે પ્રતિબિંબ ક્યાં મેળવો? અનંત અંતરે, અનંત અંતરે. આ તો આ લેન્સ માટે વસ્તુ અંતર અનંત દેખાય છે, આયાથી વસ્તુ સુધીનું અંતર અનંત. યુ બરાબર ઇન્ફાઇનાઇટ, પછી માઇનસ કરો કે પ્લસ કરો ચાલે, એના એને કોઈ ફેર ન પડે, અનંત છે એટલા માટે. અનંત કે ઝીરો હોય તો પ્લસ માઇનસ ન કરો ચાલે, બરાબર છે. ચાલો વી શોધવાના છે. એફ પ્લસ 30 સેન્ટીમીટર, સંજ્ઞા પદ્ધતિ પહેલા જોઈએ હંમેશા, રેડી. ચાલો તો હવે સૂત્ર, માઇનસ વન અપન યુ પ્લસ વન અપન વી બરાબર વન અપન એફ. ચાલો યુ માઇનસ ઇન્ફાઇનાઇટ પ્લસ વી શોધવાના છે, એફ પ્લસ 30 સેન્ટીમીટર, કોઈ પણ ના છેદમાં અનંત ઝીરો એટલે આ નથી લખતો પદ, તો વન અપન વી બરાબર જ થઈ ગયું વન અપન પ્લસ 30. મારે તો વી જોઈ, બે બાજુ ઉલટાવો, બે ના છેદમાં એક આવશે, નહીં લખો તો ચાલશે. વી બરાબર પ્લસ 30 સેન્ટીમીટર, આમથી ખબર પડી જવી જોઈએ. આના માટે વસ્તુ અનંત અંતરે હતી, અનંત અંતરે વસ્તુ હોય તો પ્રતિબિંબ એફ ઉપર જ છે, આનું એફ 30 સેન્ટીમીટર જેટલા અંતરે હોય, ડાયરેક્ટ જવાબ મળી જાય. પરંતુ આપણે ગણતરી કરીશું. આમ અંતિમ પ્રતિબિંબ ત્રીજા લેન્સ થી જમણી બાજુ પ્લસ મેળવ્યું, જો પ્લસ જમણી બાજુએ 30 સેમી અંતરે રચાશે. સમજાણો અર્થ કમ્પ્લીટ થઈ ગયો, એકદમ સરળ દાખલો છે અને આઈએમપી દાખલો છે, ખાસ ધ્યાન રાખશું, બરાબર છે. આઈએમપી દાખલો લઈ લ્યો સ્ક્રીનશોટ, ત્યાર પછી આપણે આગળ વધી. ચાલો ત્યાર પછી સ્વાધ્યાયના દાખલા તરફ આગળ વધી, કારણ કે આના પછીની થિયરી છે એ થોડી કન્ટિન્યુ લેવી પડશે, એટલા માટે પહેલા થોડાક સ્વાધ્યાયના બે દાખલા જોઈ લઈએ આપણે. ચાલો સ્વાધ્યાયનો દાખલા નંબર, હું રકમ બોલું છું, ધ્યાન આપજો તમે. ચાલો સ્વાધ્યાયનો દાખલા નંબર 9.5, સ્વાધ્યાયનો દાખલા નંબર 9.5 એનસીઆરટી. ચાલો જો એમાં કીધું છે 80 સેન્ટીમીટર ઊંડાઈ સુધી, 80 સેમી ઊંડાઈ સુધી પાણી ભરેલી ટાંકીના તળિયે, 80 સેમી ઊંડાઈની એક પાણી ભરેલી ટાંકી છે, આપણે એવું દોર નાખીએ છીએ, જેવી રકમ છે એવું દોરતો જાઉં છું. આ 80 સેમી ઊંડાઈની પાણી ભરેલી એક ટાંકી છે, આ 80 સેમી ઊંડાઈ સુધી પાણી ભરેલું છે એવું ધારી લો. આ પાણી છે, આ ઊંડાઈ રે એ 80 સેન્ટીમીટર આપેલી છે, 80 સેમી, એચ કહેવાય તો એચ કહી દો, ઊંડાઈ કે ઊંચાઈ આપણે એચ કે, પાણી ભરેલું છે. આ ટાંકીના તળિયે એક નાનો બલ્બ મૂકેલો છે, અહીંયા નાનો એક બલ્બ છે, બલ્બ ટાંકીના તળિયે એક બલ્બ મૂકેલો છે આવું કીધું છે, જેવું કે છે એવું દોરતા જઈએ. બલ્બમાંથી ઉત્સર્જિત થતો પ્રકાશ, આ બલ્બ છે એમાંથી પ્રકાશ બહાર નીકળે છે એવું કે છે, એ ઉત્સર્જિત થતો પ્રકાશ પાણીની સપાટી પાસેથી, પાણીની સપાટી આ રહી, આ સપાટી પાસેથી કેટલા ક્ષેત્રફળમાંથી જ બહાર આવશે, કેટલું ક્ષેત્રફળ કે જેમાંથી પ્રકાશ બહાર આવશે. પાણીનો પોતાનો વક્રી ભવનાંક 1.33 છે, બલ્બને બિંદુવત ઉદગમ તરીકે ગણો, કેટલું ક્ષેત્રફળ, ક્ષેત્રફળને હું એ કહી દઉં, એ શોધવાનું કીધું છે. એચ આપેલા છે 80 સેમી, સેમી નહીં ચાલે, 0.8 મીટર, 100 વડે ભાગી નહીં, બરાબર છે, એસા એકમમાં, સેમીમાં રાખો સીધો જવાબ સેન્ટીમીટરમાં મળે જેમ કરવું હોય. પાણીનો આ અંદરના માધ્યમનો વક્રી ભવનાંક ઇટા 2, 1.33, બહારનું માધ્યમ નથી કીધું, કદાચ જરૂર પડશે તો આપણે લઈશું. કેટલા ક્ષેત્રફળમાંથી બહાર આવશે એ હવે આપણે જોવાનું છે, તો જોતા જઈ
ધારો કે હું એમ કહી દઉં, બરાબર સમજો, ફરીથી થોડીક આકૃતિ દોરું એટલે ખ્યાલ આવશે તમને. ધારો કે હું એમ કહી દઉં આટલા ક્ષેત્રફળ માંથી પ્રકાશ બહાર આવે છે, એટલે વર્તુળ આમ નીચે નથી દોર્યો, ઓલી બાજુ છે આ, આમ આમ લાઈટ થઈ આમ વર્તુળ દોરેલું છે આ. આટલા ક્ષેત્રફળ માંથી પ્રકાશ બહાર આવે છે, આ બલ્બ છે, આટલા ક્ષેત્રફળ માંથી પ્રકાશ બહાર આવે છે. ધારો કે આનો અર્થ એવો થાય આજે વર્તુળ વર્તુળની બહારનો જે ભાગ છે એમાંથી પ્રકાશ બહાર નથી આવતો, ધાર્યું છે એવો. ધારો કે આ જે વર્તુળ રહ્યો, કારણ કે આ બલ્બ છે, બલ્બ માંથી જે પ્રકાશ નીકળે ની ફરતી બાજુ નીકળે બધી બાજુ, એટલે પ્રકાશ આમ જ બહાર આવતો હોય, અર્થ સમજાણો? એટલે ઉપર જેટલા ભાગમાંથી બહાર આવશે એ ભાગ વર્તુળ જ હોય. ક્લિયર થયું? કેટલું વર્તુળ છે એ નથી ખબર. આ બલ્બ રહ્યો, બલ્બ બધી બાજુ પ્રકાશ ફેંકે એટલે બધી દિશામાં પ્રકાશ ફેંકે એટલે આવી રીતે આમ વર્તુળ થાય ઉપર, એ વર્તુળ માંથી જ બહાર આવશે. ધારો કે આર ત્રિજ્યાનું વર્તુળ છે, આ વર્તુળને કહી દે આર ત્રિજ્યાનું વર્તુળ. તો ધારી લઈ, હવે આપણે દાખલો ગણી છે, બરાબર ધ્યાન આપજો. ધારો કે પ્રકાશ આર ત્રિજ્યાના વર્તુળમાંથી બહાર આવે છે. આર ત્રિજ્યાનું વર્તુળ છે એટલામાંથી બહાર આવે એવું થયું, એનો અર્થ એવો થયો કે અહીંથી પ્રકાશ ન થતો. કેમ નહીં આવતો એ વિચારો એટલે ખબર પડી જાય છે કેમ નહીં આવતો હોય. જો એનું કારણ એવું હોય, અહીંથી આમ કિરણ જાય છે, અહીંથી અહીંયા કિરણ જતું હશે ને, તો જો ઘટમાંથી પાતળામાં એટલે વાંકું વડે લંબથી દૂર, એટલે કિરણ આમ વાંકું વડે, આમ હું દોરતો નથી, આટલામાં સમજાવું ખાલી. જો આ વર્તુળ તમે દોર્યું, આ બલ્બ છે, આર ત્રિજ્યાનું વર્તુળ દોર્યું તમે, તો અહીંથી જયારે કિરણ અહીંયા જતું હોય છે ઘટમાંથી પાતળામાં લંબથી દૂર આમ જાય, અહીંયા એવું થાય. પણ આ બિંદુથી વાત કરું છું, આ બિંદુ આટલા વિસ્તારમાંથી પ્રકાશ બહાર આવે છે એવું કીધું છે, એને કેટલામાંથી બહાર આવે, ધારી લીધું કે આર ત્રિજ્યાના વર્તુળમાંથી બહાર આવે, એનો અર્થ એવો થાય કે અહીંયાથી પ્રકાશ બહાર નહીં આવતો હોય. કેમ નહીં આવતો હોય? તો હું ધારી લઉં કે જો અહીંયાથી અહીંયા આજે કિરણ પહોંચ્યું તો આ કિરણ રહ્યું નહીં, સપાટીને અહીંયા સમાંતર બની જવું જોઈએ, એવું એવું અહીંયા થાય, તો આ કિરણ બહાર નો જાય, બહાર નો ગયું કહેવાય. તો કેમ, ક્યારે આવું બને? કે જ્યારે ઘટમાંથી પાતળામાં કિરણ જાય અને સપાટીની સમાંતર બની જાય. પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના યાદ કરો, વસ્તુ ઘટ માધ્યમમાં હોય પાતળામાં જાય તો શું થાય? તો કે જ્યારે અહીંયા આજે ખૂણો રહ્યો, આપાત કોણ, એ ક્રાંતિ કોણ જેટલો થાય ને, ક્રાંતિ કોણ જેટલો, ત્યારે સપાટીની સમાંતર, ત્યાર પછી કોઈ પણ કિરણ અહીંયા આપાત થતું હોય છે, તો અહીંયા જે ખૂણો બને એ આના કરતા વધારો, યાદ કરો આપણે આમ આમ જતા હતા એ બી સી ડી ઈ બિંદુ તરફ, તો ખૂણો વધતો જાય, ખૂણો વધે પછી તો પૂર્ણ આંતરિક પરાવર્તન થાય, પછી અમથુંય બહાર ન આવે કિરણ, એટલે બહાર આવે એ કેટલામાં આવશે? તો કે આ જે બિંદુ રહી, આ બે બિંદુ એની વચ્ચેના ક્ષેત્રફળમાંથી જ બહાર આવશે. આવું થાય ને ત્યારે આટલા જ ક્ષેત્રફળમાંથી બહાર આવે, એ ખબર નથી આર કેટલું અંતર છે, એ આર તો આપણે શોધવાનું છે. અર્થ સમજાણો તમને? રેડી? ચાલો, તો આપણે શું કર્યું, ધારી લીધું, ધારો કે આર જેટલા ક્ષેત્રફળમાંથી જ બહાર આવે, તો એનો અર્થ એવો થાય કે અહીંયાથી આ બાજુના ને અહીંથી આ બાજુના ક્ષેત્રફળમાંથી કિરણ બહાર જ નથી આવતું. કેમ નથી આવતું? તો હું માત્ર એક જ આકૃતિ દોરીશ, આ બિંદુ નામ આપ દો ઓ, આ બલ્બ ને ઓ કહી દે, બલ્બ છે બરાબર, આ બિંદુને નામ આપ દો બી અને આપ દો સી. અહીંથી જે કિરણ જશે એ સપાટીને સમાંતર જ બને, એવું ને એવું આ બાજુ થાય. એટલે કે બી બિંદુ પાસે આ બી બિંદુ પાસે તમે આ લંબ દોર નાખો, લંબ દોર્યો બી બિંદુ પાસે, આ લંબ દોર્યો તો આખૂણો કેટલો થઈ ગયો? ચેક કરો આખૂણો કેટલો થશે, આઈસી જેટલો થાય, આઈસી. આ સમજાણું તમને? આટલા ક્ષેત્રફળ મન નથી, જેટલા ક્ષેત્રફળ બહાર આવે એ ક્ષેત્રફળને મેં આર ત્રિજ્યાનું ક્ષેત્ર વર્તુળ કહી દીધું, તો એનો અર્થ એવું થયું ત્યાર પછીના ક્ષેત્રફળમાંથી બહાર જ નથી આવતો, બહાર નથી આવતો એટલે આવું જ હોય, આ જગ્યા આટલી હોય, આઈસી જ હોય,
ત્યાર પછી જ પૂર્ણાંતરિક પરાવર્તન પડે. જો આ બી તમને એમ થાય સાહેબ બધાને પ્રશ્ન થાય કે સાહેબ આયા તમે કેમ ક્રાંતિકોણ લીધો, હાલો હું આયા ક્રાંતિકોણ લઉં, આ વર્તુળથી થોડો છેટો ક્રાંતિકોણ લઉં આયા. ધારો કે હું એમ કહું આયા ક્રાંતિકોણ બન્યું આ આઈસી, તો ત્યાર પછી તો કિરણ પાછા નથી જવાના, પછી કિરણ જાય છે તો એ પૂર્ણાંતરિક પરાવર્તન જ પામશે બહાર નહીં. તો અહીંયા ક્રાંતિકોણ બને છે તો એનો અર્થ એવો થાય કે અહીંયાથી તો કિરણ બહાર નીકળી જ જાય. તો બહાર નીકળે એટલું ક્ષેત્રફળ તો લેવાનું જ છે આપણે, બહાર નીકળે એટલું ક્ષેત્રફળ. તો એનો અર્થ એવો થયો મારે ક્ષેત્રફળ અહીંયા સુધી તો લેવું પડે, આ તો એટલા ક્ષેત્રફળ ને મેં આર જ કહી દીધું, એ એટલી જ એટલું જે વર્તુળ રહ્યું એને મેં આર ત્રિજ્યાનું વર્તુળ કહી જ દીધું. ક્લિયર થઈ ગયું? એટલે કે આ બિંદુ રહ્યું અહીંયા ક્રાંતિકોણ બને તો જ કિરણ સપાટીને, એટલે કે બિંદુ બી પાસે આઈસી રચાય, આઈસી રચાતા ત્યારબાદ, આઈસી રચાતા ત્યારબાદ કિરણો બહાર નીકળશે નહીં. આ ક્લિયર થઈ ગયું? બહાર ન નીકળે, સપાટી સમાંતર બને અથવા તો ત્યાર પછી કોઈ પણ ખૂણા માટે શું થઈ જાય કિરણ પૂર્ણાંતરિક પરાવર્તન, આપણે બહાર નીકળે એટલું ક્ષેત્રફળ કીધું, તો બહાર નીકળતું બહાર નીકળતા કિરણોનું ક્ષેત્રફળ ચાલો કેટલું થાય, આટલું ક્ષેત્રફળ બહાર નીકળે એટલું ક્ષેત્રફળ કીધું, આ ક્ષેત્રફળ કેટલું થાય? વર્તુળ છે, જો મેં તમને કીધું બલ્બ રહ્યો ફરતી બાજુ કિરણ ઉત્સર્જિત કરે એટલે વર્તુળ જ બને ઉપર આર ત્રિજ્યાનું ફરતી બાજુ, રેડી? એટલે કેટલું ક્ષેત્રફળ થાય? પાઈ આર સ્ક્વેર, આટલું થાય. પાઈ તો ખબર હોય, આર આ ત્રિજ્યા કેટલી છે એ નથી ખબર. ત્રિજ્યા એક મળી જાય તો આપણો જવાબ આવી જાય છે, બરાબર? ઘડીક સમીકરણ એક આપી દીધું. હવે મને જવા આકૃતિ જોઈ ગયો અથવા તો હું નાની એવડી આકૃતિ ફરી વાર આયા દોરું, આ ત્રિજ્યા આર છે, આ ઊંચાઈ આપેલી હતી બલ્બ થી 80 સેમી એટલે 0.8, અહીંયાથી કિરણ સમાંતર બનતું હતું સપાટી. મારે આર શોધવાના છે, આર શોધ આ એક મળી જાય ને તો આપણો જવાબ આવી જશે. હવે આ કેવી રીતે મેળવવા, આ ખબર છે આ એ નથી ખબર. જો આ ખબર પડી જાય તો કાટકોણ પાયથાગોરસના પ્રમેય ઉપરથી તમે આર શોધી શકો, પણ આ નથી ખબર. અથવા તો તમને આ ત્રિકોણની અંદર કોઈ એક ખૂણો ખબર હોવી જોઈએ, કોઈ એક ખૂણો, અહીંયા જે ખૂણો હતો એ તો તમને ખબર જ છે, આ આઈસી છે હો, આ બિંદુ પાસે આ જે ખૂણો છે એ આઈસી છે. આ ત્રિકોણમાં જો એક એક ખૂણો ખબર પડે, આ તો નહીં હોય એ સિવાયનો, આ અથવા આ એકાદો ખબર પડી જાય તો જો આ ને આ આ તો ખબર છે, આ શોધવાનો આ ખૂણો ખબર હોય તો આ બાજુ મળી જાય, બરાબર છે? એવી જ રીતે કદાચ આ ખૂણો ખબર પડે તો આ અને આ આ ખૂણો ખબર હોય તો આ બાજુ ખબર છે તો આ મળી જાય, રેડી? તો હવે જો આ આઈસી છે તો આ પણ આઈસી જ થાય, જે આઈસી તો આ પણ આઈસી જ થાય. તો હવે આર શોધવા હોય તો જો આઈસી ખબર હોય આ ખૂણો આઈસી તો શું થાય કે આ ખૂણો ખબર પડી જાય તો એની સામેની બાજુ અને પાસેની બાજુ ટેન, સામેની પાસેની ટેન, અથવા તો એવું ન કર્યું કોઈને એમ થાય ના સાહેબ એવું નહીં આઈસી છે તો આ 90 માઇનસ આઈસી થાય તોય ચાલે, જેવી રીતે જેની ઈચ્છા, બરાબર? મેં આવી રીતે કહ્યું ગમે તે રીતે થાય, દાખલાનો જવાબ એક જ આવશે. તો હવે મારે આઈસી શોધવા પડશે, આઈસી મળી જાય પછી આ ત્રિકોણની અંદર હું વિધેય લઈશ તો આર મળી જાય. આઈસી કઈ રીતે શોધે? આઈસી ક્રાંતિકોણ, ક્રાંતિકોણનું સૂત્ર ખબર છે તમને, ખબર જ છે, એટલે હું અહીંયા આઈસી લખી નાખું છું, બરાબર? ચાલો તો હવે પેલા આપણે ક્રાંતિકોણ શોધવો પડશે. ક્રાંતિકોણ શોધવા માટે ડાયરેક્ટ સૂત્ર આવડે તો સારી વાત છે, ડાયરેક્ટ સૂત્ર ન આવડે તો કઈ નહીં, આ ખૂણો શોધવો છે. પાણીનો વક્રીભવનાંક આપેલો છે, જો આ આપાતકોણ અથવા તો વક્રીભૂત કોણ કહેવાય, બરાબર? વક્રીભવનાંક ઈટા અને થીટા, સ્નેલનો નિયમ, બી બિંદુ પાસે સ્નેલનો નિયમ વાપરતા, બી પાસે સ્નેલનો નિયમ વાપરતા, અર્થ સમજાણો? ચાલો બોલો, ડાયરેક્ટ સૂત્ર આવડે તો તમે વાપરી શકો છો,
આ તો ડાયરેક્ટ સૂત્ર નો યાદ હોય તો બે સ્ટેપ થાય ખાલી. ઓલું સાઈન IC ઇઝ ઇક્વલ ટુ 1 અપન ઈટા વાળું સૂત્ર હતું, અને 1 અપન ઈટા વાળું સૂત્ર ક્યારે લાગુ પડે? તો મેં તમને કીધું હતું બહારનું માધ્યમ હવા હોવું જોઈએ. હવા જ છે, કઈ નથી કીધું એટલે હવા જ છે. તો યાદ ન આવે તો ડાયરેક્ટ આ સૂત્ર તો છે ઈટા 1. તમારે જેને જે કેવું હોય, ઈટા 1 આને કહેતો ભલે નાને કહેતો ભલે, ચાલો ઈટા 1 હું આને કહું. તો આ માધ્યમ નો વક્રી ભવના કઈ મૂકો ઈટા 1 આને કીધું, ઈ માધ્યમ એને તમે ઈટા 2 કહી દીધું. તો હાલો આને ઈટા 2 રાખો, આને 1 કહી દો. ઈટા 1 હવાનું માધ્યમ, 1 ઈ માધ્યમનો વક્રીભૂત કોણ અથવા આપાત કોણ? તો જો 90 ડિગ્રી, જ્યારે ક્રાંતિ કોણ બને ત્યારે 90 ડિગ્રી થાય. મેં તમને કીધું હતું સાઈન 90 ડિગ્રી. ઈટા 2 1.33, ચાલો સાઈન થીટા 2. આ તો નથી ખબર થીટા 2 એટલે જ IC રાખી દો. જે માધ્યમમાં છે એ જ માધ્યમનો ખૂણો IC નથી ખબર. 1 ગુણ્યા સાઈન 90, સાઈન 90 એટલે 1, 1 ગુણ્યા 1 એટલે 1, 1 ભાંગ્યા 1.33 બરાબર સાઈન IC. તો મારે IC શોધવાનો છે. ચાલો આપણે આનો ભાગાકાર કરીએ, બરાબર 1 ભાંગ્યા 1.33 એટલે આપણને કઈ કિંમત મળશે. રેડી, કિંમત હું લખું છું. ચાલો 1 ભાંગ્યા 1.33, તો તમને કિંમત કઈક આવી મળે. સાઈન IC બરાબર 1 ભાંગ્યા 1.33 એટલે 0.7518 બરાબર. તો મારે IC શોધવા છે. IC હવે સાઈન વિધે લ્યો એટલે તમને IC ની કિંમત મળશે. રેડી, ચાલો આપણે જોઈએ એટલે ખબર પડશે. 0.7518 પાછળનું તમારું કોષ્ટક છે એના ઉપરથી તમે શોધી શકશો બરાબર. 48.74 ડિગ્રી આટલી કિંમત મળશે IC ની. ચાલો IC મળી ગયા. આ IC મળી જાય તો કાટકોણ ત્રિકોણ છે આ OCB. ચાલો કાટકોણ ત્રિકોણ OCB માં કયું વિધેય? આ ખૂણો ખબર છે, સામેની બાજુ R નથી ખબર, પાસેની બાજુ ખબર છે. ટેન વિધેય સમજાઈ ગયું. ટેન IC બરાબર સામેની બાજુ એટલે R, પાસેની બાજુ એટલે H. રેડી, ટેન IC, IC ની કિંમત 48.74 ડિગ્રી. R, R તો નથી ખબર, શોધવાના છે H. H આપેલા છે 80 સેન્ટીમીટર, સેમી નહીં આલે, 0.8 મીટર કરી નાખી. રેડી, તો R કેટલા થઈ જશે? તો R બરાબર 0.8 ને અહીંયા લઈ આવો, 0.8 ગુણ્યા 10 48.74 ડિગ્રી. ચાલો તો હવે આપણે આની કિંમત શોધી 10 ની બરાબર. 10 48.74 ડિગ્રી બરાબર. તો આની કઈ કિંમત તમને મળે છે 1.139. રેડી, પાછળથી તમે કિંમત જોઈશો 10 ના ખાનામાંથી એટલે તમને કિંમત મળશે. ચાલો એને ગુણ્યા 0.8 કરી નાખી, ગુણ્યા 0.8 એટલે તમને કઈ કિંમત મળે છે 0.91 મીટર. એટલા મીટર, ચાલો R મળી ગયા. અર્થ સમજાણું તમને? પેલા આપણને આ ખબર પડવી જોઈએ કે તમને કેટલા ક્ષેત્રફળમાંથી કીધું કે આટલા ક્ષેત્રફળમાંથી કેમ બહાર, બીજા ક્ષેત્રફળમાંથી કેમ નહીં. બીજા ક્ષેત્રફળમાંથી એવું થતું હોય કે આ જ બિંદુ એને ક્રાંતિકોણ રચાતો હોય તો જ કિરણ અહીંથી આમ સમાંતર બને, એટલે કિરણ બહાર ન આવી શકતું હોય. અર્થ સમજાઈ ગયો? એટલે જ આપણે આટલા ક્ષેત્રફળમાંથી આ ક્ષેત્રફળ શોધો એટલે આ IC મળે, એટલે એના આધારે જ આપણને R, R એક તૂટતો હતો. R કેવી રીતે? તો કે H આપેલા હતા R. તો આ ત્રિકોણમાં એકાદો ખૂણો ખબર પડે તો આ ખૂણો તો આના જેટલો જ હોય, તો IC તો આપણને ખબર છે. IC એટલે કે ઈટા અને થીટા, સ્નેલનો નિયમ, એના ઉપરથી મળી ગયા R. ચાલો સમીકરણ 1 માં કિંમત મૂકી એટલે જવાબ મળશે. ચાલો સમીકરણ 1 પરથી, ચાલો તો A બરાબર પાય R સ્ક્વેર, પાય એટલે 3.14, R ની વેલ્યુ તમને મળી 0.9119 આખાનો વર્ગ. ચાલો આટલાનું સાદરૂપ આપીએ એટલે આપણને કઈ કિંમત મળશે 0.9119 નો વર્ગ એટલે 0.9119 એટલે એનો જવાબ આવશે 0.8315. એને ગુણ્યા 3.14 ગુણ્યા 3.14 બરાબર, એટલે ટોટલ જવાબ આવશે 2.61 મીટર સ્ક્વેર. આટલા ક્ષેત્રફળમાંથી આ
आम प्रकाश पानी नी सपाटी ना आटला क्षेत्रफळ माथी बहार आवशे। रेडी, तो जोई लियो एक वार दाखलो एटले तमने ख्याल आवशे, बराबर छे। पछी आपणे आगळ वधीए, एना पछीनो एक दाखला नंबर जोईए जे स्वाध्यायनो ज छे, बराबर छे। 9.5 જોયો, હવે આપણે જોઈ 9.6 બાકી રાખો, એ હજી ચાલ્યો નથી। 9.7 દાખલા નંબર કમ્પ્લીટ। આકૃતિ ફરજિયાત દોરવી પડશે આમાં, કારણ કે આપણે આ બધું લખી છે, આ ત્રિકોણ આ બિંદુ પાસે, એટલે આમાં આકૃતિ દોરવી જ પડે। ચાલો 9.7 દાખલા નંબર, તો 9.7 ની હું રકમ વાંચો છું, એનસીઆરટી। ચાલો, 1.55 વક્રી ભવનાંક ધરાવતા કાચમાંથી, 1.55 વક્રી ભવનાંક ધરાવતો હોય એવો કાચ, એક કાચ છે, એની બંને સપાટીઓની વક્રતા ત્રિજ્યા સમાન હોય તેવા દ્વિબહિર્ગોળ લેન્સ બનાવવો છે। એ કાચમાંથી શું બનાવવાનો છે? દ્વિબહિર્ગોળ લેન્સ। દ્વિબહિર્ગોળ લેન્સ, દ્વિબહિર્ગોળ એટલે બંને સપાટી બહિર્ગોળ હોય। કેટલા વક્રી ભવનાંક ધરાવતા કાચમાંથી? 1.55 વક્રી, એટલે આ 1.55 વક્રી ભવનાંક થયો। જેનો લેન્સ બનાવવાનો છે એ વક્રી ભવનાંકને ઈટા ટુ કહે, જે લેન્સને જે માધ્યમમાં મૂકેલો હોય બહારનું માધ્યમ એને ઈટા વન કહે, એટલે ઈટા ટુ આપેલા કહેવાય। 1.55 વક્રી ભવનાંક, બરાબર છે। ઈ કાચમાંથી બંને સપાટીઓની વક્રતા ત્રિજ્યા, બંને સપાટીની વક્રતા ત્રિજ્યા સમાન છે, કેટલી છે એ નથી કીધું, સમાન છે। R1 બરાબર ધારો કે આ, R2 બરાબર પણ R જ થાય, બંને સમાન છે, કેટલી છે એવું નથી કીધું, મેં R ધારી લીધું, પણ જો સંજ્ઞા પદ્ધતિ વાપરવી પડે, આમાં સંજ્ઞા પદ્ધતિ ન હોય, વક્રી ભવનાંકના પ્લસ વક્રી ભવનાંકને માઇનસ, અંતર હોય, ઊંચાઈ હોય, એમાં જ સંજ્ઞા પદ્ધતિ હોય। R1 આના માટે, R1 એટલે ગોળો આમ થાય, એટલે આર આ બાજુ આવે, આ બાજુ આવે એટલે પ્લસ, વસ્તુ આ બાજુ જ મૂકેલી છે, જ્યારે નો કીધું હોય ત્યારે વસ્તુ આ બાજુ મૂકેલી છે એવું ધારી લઈશું આપણે, વસ્તુ આ બાજુ મૂકેલી છે, બરાબર। તો R1 આ બાજુ પ્લસ, પ્લસ આ R2 આ બાજુ આવશે, વસ્તુ બાજુ હોય તો માઇનસ, માઇનસ, કમ્પ્લીટ। ચાલો હાલો આગળ વાંચો, તો 20 સેમી કેન્દ્ર લંબાઈ મેળવવા માટે, 20 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ, 20 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ, તો બહિર્ગોળ છે તો એની કેન્દ્ર લંબાઈ પ્લસ હોય, એટલે પ્લસ 20 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ મેળવવા માટે જરૂરી વક્રતા ત્રિજ્યા કેટલી? વક્રતા ત્રિજ્યા એટલે કઈ? R1 કે R2 બે સમાન છે, એટલે તમારે R મેળવવાનો છે ખાલી, R ની કિંમત મળશે તમને। ક્લિયર થયું કે ન સમજાણું ભાઈ? રેડી, બસ આટલું કીધું છે, લેન્સ કીધો છે, લેન્સ। ચાલો, તો દ્વિબહિર્ગોળ લેન્સ, તો લેન્સ માટેના સૂત્ર, માઇનસ 1 અપન યુ પ્લસ 1 અપન વી બરાબર ઇટા 2 માઇનસ ઇટા 1 છેદમાં ઇટા 1 કૌંસની અંદર 1 અપન આર 1 માઇનસ 1 અપન આર 2 લેન્સ મેકર્સનું સૂત્ર, બાકીનું બધું એમ નામ। લેન્સનું સૂત્ર માઇનસ 1 અપન યુ બરાબર પ્લસ 1 અપન વી બરાબર 1 અપન એફ, પાવરનું સૂત્ર પી બરાબર 1 અપન એફ, અને સંપર્કમાં હોય એવા લેન્સ માટે 1 અપન એફ બરાબર 1 અપન એફ 1 પ્લસ 1 અપન એફ 2 આ સંપર્ક કીધો નથી, માત્ર એક લેન્સ આપેલો છે, તમારે જે શોધવાનું હોય એનું ડાયરેક્ટ સૂત્ર આવડે તો મૂકી દેવાનું। આ વક્રતા ત્રિજ્યાનું ડાયરેક્ટ સૂત્ર નથી, તો હવે તમને જે ડેટા આપેલો છે એ ડેટાને આધારે તમને કયું સૂત્ર વાપરવું યોગ્ય લાગશે? લેન્સ કીધો તો લેન્સના ચાર સૂત્ર છે, આમાંથી દાખલો થઈ જતો હોય ગેરંટી સાથે। R1 R2 F આ એક જ સૂત્રમાં આવે, લેન્સ મેકર્સના સૂત્રમાં મૂકો જવાબ આવશે। ચાલો, લેન્સ મેકર્સના સૂત્ર પરથી, લેન્સ મેકર્સના સૂત્ર પરથી બોલો સૂત્ર, 1/F બરાબર ઈટા 2 માઇનસ ઈટા 1 છેદમાં ઈટા 1 કૌંસની અંદર 1/R1 માઇનસ 1/R2 રેડી, ક્લિયર થઈ ગયું? ચાલો, તો આગળ આગળ વધી એટલે ખબર પડશે કંઈક। ચાલો, 1/F, F ની કિંમત આપેલી છે 20, જો સેમી છે તો સેમીમાં જ રહેવા દો, બીજી બધી કિંમત આ કિંમત ડાયરેક્ટ સેન્ટીમીટરમાં મળશે, બરાબર। F 20 સેન્ટીમીટર પ્લસ 20 જ લખેલા છે, બરાબર।
ઈટા 2 એટલે પોતાનો વક્રીભવના 1.55 ઈટા 1 એટલે બહારનો બહારનો માધ્યમ કીધું નથી નો કીધું એટલે હવા હવાનો વક્રીભવનાંક 1 નીચે પણ 1 1 upon r1 r1 એટલે પ્લસ r માઈનસ 1 upon r2 માઈનસ તો નિયમના છે આ માઈનસ નિયમના છે r2 એટલે થઈ જાય પાછા માઈનસ r માઈનસ r આવું થઈ ગયું 1 upon 20 બરાબર 1.55 માઈનસ 1 એટલે 0.55 છેદમાં 1 નો લખો ચાલે આ થઈ ગયું 1 upon r ઓછે ઓછે પ્લસ 1 upon r તો હવે અહીંયાથી તમે દાખલો જાતે ગણી શકશો બરાબર છે r શોધવાનો છે r ની કિંમત મળશે સેન્ટીમીટર ત્રિજ્યા છે નીચે લખને આ માગેલ વક્રતા ત્રિજ્યા આટલા સેન્ટીમીટર છે તો અહીંયાથી તમારે આ દાખલો હોમવર્કમાં ગણવાનો છે એકદમ સરળ દાખલો છે કમ્પ્લીટ તો આ પછીના દાખલાની અને થિયરીની આગળના લેક્ચરમાં આપણે ચર્ચા કરીશું